જામનગરમાં બે દિવસ પહેલા હોમગાર્ડ યુનિટ ઓફિસે હોમગાર્ડના જવાનોએ મતદાન કર્યું હતું. આ મતદાન ગેરકાયદેસર અને પ્રાયોજિત રૂપે ભાજપને ફાયદો પહોંચાડનારું હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો. કલેક્ટરે આ મતદાન ગેરમાન્ય મતદાન મથકે થયું હોવાના કારણે રદ કર્યું હતું. આ પછી ગઈકાલે એમપી શાહ કોમર્સ કોલેજમાં હોમગાર્ડના જવાનોએ ફરીથી મતદાન કર્યું હતું. દરમિયાન કોંગ્રેસ દ્વારા કલેક્ટરે રદ કરેલા ગેરકાયદેસર મતદાન પ્રકરણના જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવા માંગ કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી ન થતા આજે ચૂંટણીના એક દિવસ પૂર્વે કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમભાઈ માડમની આગેવાનીમાં કોંગ્રેસે કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યું હતું. કોંગ્રેસી આગેવાનોએ બોગસ મતદાનના જવાબદારો વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે ધરણા કર્યા હતા. ચર્ચા કરી અને કીધું કે મને ઓફિશિયલી બોલાવવામાં આવ્યો હતો અને રાઇટિંગમાં આપ્યું કે અહીંયા મતદાન ચાલુ છે અને કોંગ્રેસના મિત્રો ડિસ્ટર્બ કરે છે, તો મતદાન ચાલુ છે, 17 તારીખે મતદાન ચાલુ હતું. તો ક્યુ મતદાન ચાલુ હતું ભાઈ? કેને મતદાન કર્યું? શા માટે કલેક્ટરે આ મતદાન રદ કર્યું? જો કલેક્ટરે મતદાન રદ કર્યું એનો મતલબ કે બોગસ મતદાન હતું.